હાય સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે આપણે જે થ્રી પ્રોડક્શન્સ મેથડ્સ છે એમાં આપણે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સની જે મેથડ્સ જોઈ છે કે થ્રેડ રોલિંગ જોઈ છે, થ્રેડ મિલિંગ જોઈ છે, બરાબર. અલગ અલગ ટાઈપની જે મેથડ છે, કઈ ટાઈપના સિંગલ પોઈન્ટ થ્રેડ થાય છે, મલ્ટી પોઈન્ટ થ્રેડ થાય છે, રાઇટ હેન્ડ જોયા છે, લેફ્ટ હેન્ડ થ્રેડ જોયા છે. ઓકે, હવે આપણે એક નવો ટોપિક છે કે વિવિધ થ્રેડ પ્રોડક્શન મશીન પ્રોસેસીસના અગત્યના બંધારણીય ઘટકો, મોશન અને પાવર ટ્રાન્સમિટ અને તેની પદ્ધતિ. ઓકે, કન્સ્ટ્રક્શનલ ફ્યુચર્સ ઇન્ક્લુડિંગ કુલન્ટ એન્ડ લુબ્રિકેશન સિસ્ટમ, મોશન એન્ડ પાવર ટ્રાન્સમિશન પાથ, વર્કિંગ એન્ડ એપ્લિકેશન્સ ઓફ વેરિયસ થ્રેડ્સ, પ્રોડક્શન મશીનરીસ પ્રોસેસ લાઇક લેથ રોલિંગ ગ્રાઇન્ડિંગ ટેપિંગ ઇટીસી. ઓકે, તો હવે જોઈએ કે આગળની જે પ્રોસેસ છે, ઓકે, કઈ રીતે કન્સ્ટ્રક્શન થાય છે, કઈ રીતે એનું લુબ્રિકેશન્સ થાય છે થ્રેડ મેથડ્સમાં. તો હવે આપણે જોઈએ કે સામાન્ય મટીરિયલ અને દાગીનાના થ્રેડ કટિંગ માટે પેરામીટર્સની પસંદગી. ઓકે, થ્રેડ કટિંગ જ્યારે આપણે કરતા હોય તો કયા પેરામીટરની આપણે જરૂર પડે છે? તો થ્રેડ કટિંગ પેરામીટર ફોર કોમનલી યુઝડ મટીરિયલ્સ એન્ડ વર્કપીસ. ઓકે, કે વર્કપીસ માટે કયા મટીરિયલ્સની જરૂર પડે છે આપણે? તો થ્રેડ કટિંગ માટે લેથ મશીન પર નીચેના મુજબ આપણે જે પેરામીટર્સ આપ્યા છે એ પેરામીટર્સ મુજબ એનું સેટિંગ કરવામાં આવે છે. તો પહેલું છે ગિયર રેશિયો. ગિયર રેશિયોમાં શું છે કે લીડ સ્ક્રૂ છે અને સ્પિન્ડલ વચ્ચે. તો ગિયર રેશિયો કોની વચ્ચે હોય છે? તો લીડ સ્ક્રૂ અને સ્પિન્ડલની વચ્ચે હોય છે. સેકન્ડ છે કટિંગ સ્પીડ. કયું પેરામીટર છે? કટિંગ સ્પીડ. થર્ડ છે ટુ એંગલ સેટિંગ. ઓકે, ટુ એંગલનું સેટિંગ કઈ રીતે કરવું. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ કે જે પેરામીટર્સ છે થ્રેડ ચેચિંગ ડાયલનું સેટિંગ. ઓકે, જે પેરામીટર્સ છે એ શું ઇન્ડિકેટ કરે છે કે જ્યારે તમે કોઈ બી થ્રેડિંગ કરવાનું હોય, થ્રેડ કટિંગ કરવાનું હોય, તો એના પેરામીટર્સ મુજબ એનું સેટિંગ કરવામાં આવે છે. ઓકે, હવે જોઈએ કે થ્રેડ પ્રોડક્શન માટે ટૂલ માઉન્ટિંગ પદ્ધતિ. તો ટૂલ માઉન્ટિંગ મેથડ્સ ઓન થ્રેડ પ્રોડક્શન પ્રોસેસ. ઓકે, કે થ્રેડ પ્રોડક્શન જે પ્રોસેસ છે એમાં કઈ રીતે ટૂલનું માઉન્ટિંગ કરવામાં આવે છે? તો થ્રેડ કટિંગ ટૂલ્સનું માઉન્ટિંગ આપણે જોઈએ કે કઈ રીતે કરવામાં આવે છે. ઓકે, હવે આપણે જોઈએ કે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સના જે આપણે પેરામીટર્સ જોયા છે, ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સના જે રોલિંગની મેથડ્સ જોઈ છે. ઓકે, કે જે કંઈ બી પ્રકારની થ્રેડ પ્રોસેસ હતી, જે કંઈ બી પ્રકારની થ્રેડ મેથડ્સ હતી, એના પરથી થ્રેડિંગનું કટિંગ કરવામાં આવે છે. હવે આપણે આખા ચેપ્ટર્સમાં જોયું કે જે થ્રેડ મેથડ્સ છે, તો થ્રેડ મેથડ્સમાં જે પ્રોસેસો થાય છે એ કઈ રીતે થાય છે અને શું ઇન્ડિકેટ કરે છે, કયા ટાઈપ્સનું થ્રેડિંગ ઇન્ડિકેટ કરે છે. ઓકે, તો થ્રેડ રોલિંગ પ્રોસેસમાં આપણે જોયું હતું કે થ્રેડ રોલિંગ જે પ્રોસેસ હતી એમાં ટુ ટાઈપ્સની ડાય આપણે જોઈ હતી, ફ્લેટ અને સર્ક્યુલર ડાય હતી. એનું એક ઇક્વેશન આપણને આપેલું હતું, ઇક્વેશન્સ પરથી આપણે એમના થ્રેડ રોલિંગના ટાઈપ્સ જોયા હતા, એના ફાયદા જોયા હતા, ગેરફાયદા જોયા હતા. ઓકે, એના પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું કે થ્રેડ કેટલા ટાઈપ્સના હોય છે. તો પકડ માટે વપરાતા વી થ્રેડ જોયા હતા અને પાવર ટ્રાન્સમિશન માટે વપરાતા થ્રેડ્સ આપણે જોયા હતા. એમાં અલગ અલગ સ્ટાન્ડર્ડ પ્રમાણે અલગ અલગ થ્રેડ હતા. ઓકે, એમાં આપણે ISO જોયું હતું, યુનિફાઈડ જોયું હતું, સ્ક્વેર જોયા હતા. ઓકે, એ રીતે આપણે થ્રેડ્સના ટાઈપ્સ જોયા હતા. હવે થ્રેડ પ્રોડક્શનની પ્રોસેસની જે રીતો હતી, તો થ્રેડ પ્રોડક્શન પ્રોસેસની રીતો કઈ કઈ હતી? તો એક્સટર્નલ થ્રેડ અને ઇન્ટરનલ થ્રેડ વિશે આપણે જોયું હતું. એક્સટર્નલ થ્રેડમાં આપણે એના ટાઈપ્સ જોયા હતા. એક્સટર્નલ થ્રેડમાં કયા ટાઈપ્સ હતા? તો સિંગલ પોઈન્ટ ટૂલ વડે લેથ મશીન પર કઈ રીતે થ્રેડિંગ કરવામાં આવે છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. થ્રેડ ચેઝિંગ જોયું હતું, જે મલ્ટી પોઈન્ટ ટૂલ માટે વપરાય છે એ પણ જોયું હતું. થ્રેડ મિલિંગ આપણે જોયું છે, રાઉન્ડ ડાય વડે કઈ રીતે થ્રેડ મિલિંગ કરવામાં આવે છે એ પણ આપણે જોયું છે.
સેલ્ફ ઓપનિંગ ડાય હીડ વડે, થ્રેડ ગ્રાઇન્ડિંગ આપણે જોયું છે, થ્રેડ રોલિંગ જોયું છે. હવે જોઈએ ઇન્ટરનલ ગ્રેડ. તો ઇન્ટરનલ થ્રેડ કઈ રીતેમાં, તો ઇન્ટરનલ થ્રેડમાં પણ સિંગલ પોઈન્ટ આ ટૂલ વડે આપેલું છે, સોલિડ તેમજ કોલેપ્સિબલ ટેપ વડે પણ આપેલું છે, મલ્ટી થ્રેડ કટર વડે થ્રેડ મિલિંગ પણ આપણે જોયું હતું. ઓકે, હવે જે કંઈ બી જે આપણે એક્સટર્નલ અને ઇન્ટરનલ જે થ્રેડ્સ જોયા હતા એના ટાઈપ્સ જે જોયા છે એને આપણે ડીપમાં જોયું હતું કે રાઇટ હેન્ડ સાઇડ કયા હતા, લેફ્ટ હેન્ડ સાઇડ થ્રેડ કોને કહેવામાં આવે છે, એ થ્રેડની પસંદગી એની સાઇઝ મુજબ કરવામાં આવે છે, વર્કપીસની જે સાઇઝ અને જે એની લંબાઈ છે એનો જે શેપ છે એના આધારિત એની પસંદગી કરવામાં આવે છે, પ્રોડક્શનની રેટ કઈ રીતે હોય છે, પ્રોડક્શન માસ પ્રોડક્શન છે કે એની એક્યુરસી કેવી છે, એ તે જે બધું આપણે પ્રોડક્શનની પસંદગીની રીતે જોયું હતું. થ્રેડ ચેઝિંગ જોયું હતું, થ્રેડ ચેઝિંગમાં આપણે જોયું હતું કે જે કંઈ બી લીડર હોય છે તો લીડરને ચેઝિંગ જે નટ હોય એને સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે કે એ સ્ટાન્ડર્ડ કે કયા ટાઈપ્સના હોય છે, 6 mm છે, 5.5 mm છે, 5 mm છે, 4 mm છે. તો જે કંઈ બી ડિફરન્ટ ટાઈપ્સના જે આપણને આપેલા છે, જે કંઈ બી જે જોબ હશે તો જે કંઈ બી કસ્ટમરની રિક્વાયર મુજબ જે જોબની રિક્વાયર હશે એ ટાઈપ્સના ડાયામીટરનો આપણે ઉપયોગ કરીશું અહીંયા. પછી આપણે ડાય હેડ કટિંગ વિશે જોયું હતું, તો એમાં આપણે જોયું હતું કે રેડિયલ ડાય હતી, ટેન્જેન્શિયલ ડાય હતી, સર્ક્યુલર ડાય, 3 ટાઈપ્સની ડાય આપણે જોઈ હતી. એના પછી થ્રેડ મિલિંગ જોયું હતું કે થ્રેડ મિલિંગ કઈ રીતે કરવામાં આવે છે, થ્રેડ મિલિંગના ફાયદાઓ આપણે જોયા હતા, એના ગેરફાયદાઓ જોયા હતા કે કઈ રીતે કટરની અક્ષિસ હોય છે, કઈ રીતે હેલિક્સ એંગલ હોય છે, કઈ રીતે વર્ક અક્ષિસ હોય છે અને જે રેફરન્સ અક્ષિસ હોય છે, બંને રેફરન્સ અક્ષિસ અને જે કટર અક્ષિસ છે બંનેની વચ્ચે એક હેલિક્સ એંગલ ઓફ થ્રેડ હોય છે. જે કંઈ બી થ્રેડ કરવાના છે એના આપણે એક હેલિક્સ એંગલ આપેલો હોય છે. ઓકે, પછી એના પછી આપણે થ્રેડ રોલિંગ જોયું હતું. થ્રેડ રોલિંગમાં પણ આપણે જોયું હતું કે એને 2 ટાઈપ્સની ડાય વપરાય છે, એક ફ્લેટ અને એક સર્ક્યુલર. એવી રીતે આપણે એનું ઇક્વેશન્સ જોયું હતું કે કયા ઇક્વેશન પરથી આપણે થ્રેડ રોલિંગ કરી શકીએ છીએ, એના ફાયદાઓ જોયા હતા. ઓકે, એના ગેરફાયદાઓ પણ જોયા હતા. થ્રેડ રોલિંગની થ્રેડ પ્રોડક્શનની જે પસંદગી જે પદ્ધતિઓ છે એની તુલના કઈ રીતે કરવામાં આવે છે, એની પસંદગી કઈ રીતે, તો પ્રોડક્શનની રેટ પ્રતિ કલાકમાં પ્રોડક્શન કેટલી રેટમાં બને છે એ વિશે આપણે જોયું હતું. એની ક્વોલિટી કેવી હોય છે એ પણ આપણે જોયું. થ્રેડની વર્કપીસની જે સાઇઝ હોય સાઇઝ વિશે જોયું હતું. હવે જોઈએ કે આપણે નેક્સ્ટ જે ટોપિક જોયો છે કે સામાન્ય રીતે જે કટિંગ જે પ્રોસેસ છે, તો થ્રેડ કટિંગના જે પેરામીટર્સ છે એ કઈ રીતે કરવામાં આવે છે, તો થ્રેડ જે પ્રોસેસ છે એના પેરામીટર આપણે જોયા કે ગિયર રેશિયો છે, કટિંગ સ્પીડ છે, ટૂલ એંગલ સેટિંગ જે છે, થ્રેડ ચેઝિંગ ડાયલનું સેટિંગ છે. ઓકે, તો આ જે કંઈ બી પ્રોસેસ છે એ આપણે થ્રેડ પ્રોડક્શન મેથડ્સમાં જોઈ છે. ઓકે, તો અહીંયા આપણે થ્રેડ પ્રોડક્શન મેથડનું જે ચેપ્ટર્સ છે એ પૂરું થાય છે. આપણને વી ટાઈપ્સના થ્રેડ બતાવે, એક્ઝામમાં વી ટાઈપના થ્રેડ પણ આપણને પૂછાય છે, થ્રેડના ટાઈપ્સ પૂછાય છે, એના મેથડ્સ પૂછાય છે. ઓકે, તો એક એક જે ટોપિક છે એ આપણે ડિસ્કસ કરી લીધું છે. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર ફિનિશ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું. સો થેન્ક યુ સો મચ.